तारा मलक नी ढे जानतो के डाकू कालियो क्या संताय छे बोल साहेब इनो हाथो ठेकाणो ने हमने क्या रे नथी बतायडू तमे मारो जीव ले लेसो तो आ खबर अगर मैं हूं कह सकिए कछु नहीं कह सके केम एनी एनी कोक तो नबाई हसन है बोल शराब ने सुंदरी हवे हूं पण जोऊ छु કે છેલ્લા ચાર ચાર વર્ષથી પોલીસ ને હાથ તાળી આપતો એ કાળિયો આ ઇન્સ્પેક્ટર પી કે પટેલ ના હાથ માંથી કેવી રીતે છટકે છે હું કાળ ઝાડ કાળિયો ઓલો મેગજી બહુ વાડી નો થતો તો શું ઉડાવી દીધો એક ઘા અને ખોપડી ના બે ટુકડા હાલો વારે ઘડીએ મારી બાતની પોલીસને આપતો તો મારા બધા જ માણસો પકડાવી દીધા હરામખોરે ઓ હો 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 ઈ ભલે ને હંધાઈ માણસ પકડાવી દીધા પણ હવે અમે બે નવા માણસ તો છીએ ને તમ તમારે મૂંઝાવમાં ચીંધો કામ બોલો ક્યાં ધાળ પાડવી છે એ બધું પછી પહેલા કે કે માલ લાવ્યો છે કે નહીં આ મવડો મળ્યો છે હમણાં ઓલો નવો ઇન્સ્પેક્ટર પી કે પટેલ આવ્યો છે ને તે બહુ કડક બંદોબસ્ત છે માલ ક્યાં છે માલ 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 છે ઓહો જરા ઊંડે ઉતરી ગયો છે એટલે ઊંડે થી કાઢવો પડ્યો મવડો છે હો પેલી ધારનો કબૂતર પકડે એમ પકડે છે ધીમે ધીમે પીજો ઢીચો તમ તમારે ઢીચો ઢીચો ઢીચી નાખો આનું નામ છે ને કડક ના પેટ નો બીજો જોતો હોય તો છે હો બીજા માલ નું શું બીજો માલ હા બીજો માલ હા સમજો આ પોટલી નો માલ અને ઓલો જીવતો માલ નવો તું ને એટલે ખબર ન પડે બાપુ જીવતો માલ લેવા તો ઓલા ભોળિયા સામને ક્યારનો મોકલી દીધો છે હવે શિકાર કરીને આવતો જશે એ શ્યામલો દેખાવનો ભોળિયો છે બાકી મુખીનો ખાસ ચમચો છે સાલો દગો તો નહીં દેને હવે ઈ શું દગો કરવાનો હતો દૂચા નો કાઢી નાખીએ અરે આ તો કહું એ મારા જેવા જ ધંધા કરે છે હું પોટલી નો કરું છું ને ઈ જીવતા માલ નો કરે છે અને એટલે તો મારે ઘેર રહીએ છે હું આ જોઉં છું આ તમારા બંને નો પહેલો ખતરો છે જો જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરી ને તો એક જ ઝાટકે બેઉ ની ખોપડી ના ફાડિયા કરી નાખીશ ઓળખે છે ને આ કાળિયા ને લો બાપુ માલ હાજર છે આ છોડી ભારે હકોણી છે એમ નહીં માને ઉભી રે લે
તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છો કે તમારું નામ સાંભળ્યા પછી હામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું. બાપુ, પોટલી પોટલી જીવન બીમારી પેલી ધારો છે મૌડો, પેલા તું પી લે. નીચે તીતો નીચે તીતો નીચે તીતો. અરે તમે અહીંયા કેમ બેઠા છો? કેમ શરમ લાગશે? તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ. હાલો અમને શું વાંધો છે? આઈ નાઈ બાજ્યા. હે, આઈ શું વાંધો છે? અમે ક્યાં જોઈ છી કાઈ? હાલો બારે બેસી. બાર બે પણ કહું છું, જરા ઉતાવળ રાખજો. આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે. તુજા મને શું શીખવાડે છે? આવી તો કઈક વજેરી ઉપર સવારી કરી દીધી. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. આ તો મારું પહેલું કામ હતું ને. બકવાસ બંધ કરો, બહાર જાઓ. મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો, પછી આ છોડીનું શું? અરે આપી દઈશું 25-50 રૂપિયા. બહુ વધારે ના કહેવાય? શ્યામલા મજાક બંધ કર. અરે સીધી સીધી વાત કર. સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દો. તમને પગે લાગુ છું, મને આની જિંદગીની દયા આવે છે. મૂર્ખા, તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારે છૂટતો નથી, સમજ્યો? હવે તું આખું વાળી ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ બેટી પણ અંદર શું ગયા કે માકડને પણ મોડું આવી ગયું? મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે. અરે મિંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે, તો તું એ આજ પાળિયો બની જા. જીવણ, એ જોડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર, એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું. અરે એક જ ખાખી પૂરી કરું તું તારે જોને, તું એનો પૂરો કર. જો આ ભરતના દીકરાએ બંડલ ફેંક્યું, એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી. Thank you.
કેમ કાળિયા, તું એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલ ના હાથ માંથી તું છટકી જઈશ કેમ? અરે આ તો પીકે પટેલ છે, ચામડા ઉતારી દઈશ, પકડો એને. અરે શ્યામ, જીવનની બીડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો. હજી તો બે દમ બાકી છે. પટેલ સાહેબ, આણે છે ને બહુ મવડો પીધો છે, હવે જેલમાં એને ભેંસનું મૂતર પાજો. અરે આ દિન સુધી એને પોલીસ અને પબ્લિક બંનેનું લોહી પીધું છે, હવે એને એના તમામ ગુનાઓની સજા પૂરેપૂરી મળશે. બાકી આપણું નાટક કેમ રહ્યું? તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો ખૂબ આભાર માને છે, અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા તૈયાર રહેશું. આભાર. થેન્ક યુ શ્યામ, થેન્ક યુ. આપણું જે તે પોલીસ ચોકીમાં થેન્ક યુ કહેજો. ચાલો હાલો. અને સાહેબ, તમે છે ને હિન્દી ફિલ્મમાં જેમ પોલીસની એન્ટ્રી થાય ને એવી જ રીતે આવ્યા હો, ગાડી લઈને આવ્યા છો કે હાલીને? ગાડી લઈને કેમ? તો હાલો, આ લોકો તો સાયકલ પર આવશે, મને લેતા જાઓ. ચાલો હાલ કાળિયા, ભેંસનું મૂતર પીવા. લ્યો, વર રાજાને તો માંડવે લઈ ગયા, હાલો હવે આપણે ઝટકરે જઈએ. શ્યામ, તું આમ ઊંધો કેમ બેઠો છે? હવે ઊંધા મણજ સાથે તો ઊંધું જ બેસાય ને. હું ઊંધી છું? અરે ભાઈ, આજકાલ માર્ગમાં એક્સિડન્ટ બહુ થાય છે ને, એટલે તું આગળનું ધ્યાન રાખ અને હું પાછળનું ધ્યાન રાખું, એટલે ઊંધો બેઠો હતો. તું તારું ધ્યાન રાખે તોય ઘણું. અરે તમારા આજના શુભ પ્રસંગે જો હું હજરા હજુર ના હોત તો ના થવાનું થઈ જાત. તો તું શું કરત? શું કરત? રાધા, એને જો તને આમ આંગળી પર લગાડી હોત ને તો તો હું એનો જીવ લઈ લેત. તું એનો જીવ લઈ લેત તો તારે જેલમાં ના જવું પડત. તારા માટે જેલ તો શું, હસી લટકવા તૈયાર છું, પણ મને એક વાતની ચિંતા થાય છે કે મેં જેના માટે ચૂડલો ઘડાવ્યો છે એ ચૂડલાનું શું થાત? સુથારનું મન બાવળીએ ને વાંઢાનું મન ચૂડલે, આ આમ તો ચૂડલા ઘડાવ્યા કરે છે ને. એના કરતા તો તું ગણિયારો થયો હોત ને તો આ ગામની છોડીઓને ચૂડલા ઘડનાર મણિયારો આ ગામમાં જ મળી જાત. હું જો મણિયારો હોત ને તો મારા હાથનો ઘડેલો પહેલો ચૂડલો હું તને પહેરાવત. અરે તારા જેવા નિરાધાર જીવનના ઘેર રહેનાર, ઘર બાર વિનાના, અંગૂઠા છાપના હાથનો ચૂડલો કોણ પહેરે? એ તો વખત આવે ખબર પડશે. જોજે, એવો ચૂડલો ઘડીશ, એવો ચૂડલો ઘડીશ કે તને આ નિરાધાર ઘરબાર વિનાના અંગૂઠા છાપના હાથનો ચૂડલો પહેરીને મણિયારી બનવાનું મન થઈ જશે. હા, અરે પણ સાંભળ રાધા, એ ઊભી તો રહે. એ રાધા, એ છોરીઓ, એ છોરાઓ, આમાં 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 છે. તું તો મણિયારી મારી રાધિકાને કાંઈ હું તો શા મળ્યો શ્યામ, તું તો મણિયારી મારી રાધિકાને કાંઈ હું તો શા મળ્યો શ્યામ કે
ભળી તે દે અરે કહું છું સાંભળો છો કે બેરા થઈ ગયા છો બેરી હોત ને તો તમારા જેવા ક્યારની તગડી મૂકી હોત બોલો હું છે ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા હજી સુધી રાધા કેમ નથી આવી એ તમે ભણાવવાના રવાડે ચડ્યા છો આ દીકરીની જાત તો ચાર ચોપડી ભણે ને એટલે બસ કાગળ લખતા વાંચતા આવડે ઘણું ઓહો હો હો ભણતરની તમને શું ખબર પડે એની કિંમત કેટલી થાય ખબર છે હવે જો તમે કે તમે ક્યાં ભણી ગણીને મોટા બાલિસ્ટર થયા છો હા ભઈ અમે ભલે ને ભણીને બાલિસ્ટર ના થયા પણ અમારી દીકરી રાધા છે ને એ ભણીને બાલિસ્ટર ચોક્કસ થવાની છે સમજ્યા મુખિયાણી એ મુખી બાપા હા બાલિસ્ટર નહીં પણ બેરિસ્ટર અને બેરિસ્ટર એટલે વકીલ લ્યો આવી ગયા વકીલાત કરવા અરે હું આજે વકીલાત કરવા નથી આવ્યો માસી વખાણ કરવા આવ્યો છું સાંભળીને મુખી બાપા તમારી છાતી ગજ ગજ ફૂલી જશે પછી તમારા ખમીજના બટન તૂટી જશે પછી તમારું ખમીજ ફાટી જશે પછી તમારું ધ ધ હવે વાતમાં મોણ નાખ્યા વગર ઝટ પૂરી કર ને હા લ્યો કહું ઓલો કાળ ઝાડ કાળિયો ખરો ને એને અમે ના નો લે જમદૂતનું આત્રે દાડે એકાદનો જીવ ન લે તો એને જંપ ન વળે કસાઈ કરતાય ભૂંડો કોણ જાણે હજુ કેટલાયને ભરખી જાશે હવે મારી વાત સાંભળો ઈ રોજ નિર્દોષોને મારી નાખનારો કસાઈ અમારી ત્રણ જણાની જાળમાં સપડાઈ ગયો અને પોલીસના હાથમાં પકડાઈ ગયો હાશ ભલું થાજો એ પોલીસવાળાનું ઘણે દાડે બહાદુરીનું કામ કર્યું તેમાં નવાઈ શું થઈ પોલીસનું કામ પોલીસ જ કરે ને અરે પણ મુખી બાપા આ કામ પોલીસે નથી કર્યું અમે ત્રણ જણાએ પાર પાડ્યું છે હા અને અમે ત્રણ જણા એટલે હું શ્યામ અને રાજા અમે ત્રણ જણાએ યુક્તિ કરીને કાળિયાને પોલીસના હાથમાં પકડાવી દીધો હાંભળો દીકરીના પરાક્રમ નાતમાં જે દી આ વાતની જાણ થશે ને ઈ દી કોઈ માગું નાખવા આવતું હશે ને ઈએ નહીં આવે મરી ગયા આ જીવણીએ કઈ ગોટો માર્યો લાગે છે એને આપણા પહેલા પૂછવાની શી જરૂર હતી રાધા આ જીવણ શું કહે છે બાપુજી આમાં મારો વાંક નથી વાત એ છે કે આ જીવણે અને શામે મળીને મને પરાણે આ ખોટું બોલે છે આ ખોટું બોલે છે મુખી બાપા આ જીવણે અમને ખોટા રવાડી ચડાવે છે જીવણિયા તને તો હું અરે ભાઈ અરે પણ જીવણ અરે પણ શામ અરે તમે મારે તો એને કોલેજમાંથી જ ઉઠાડી લેવી છે જીવણ જીવણ એ જીવણ અરે આ કાયમ હાથમાં હોન રાખીને શું કામ ફરે છે અરે પ્રેક્ટિસ કરું છું શેની આ તું પરણીને ઘેર આવે ને વેલી ના ઉઠે ને તો તારા કાનમાં ભોપું વગાડી અને જગાડી શકાય અરે મારા રોયા પણ આટલું મોટું ભોપું તે રખાતું હશે જો મારા બાપે કેવું નાનું રાખ્યું છે ઈ તો હવે એની ઉંમર થઈ ને એટલે હાથ ધ્રુજતા હોય શરૂઆતમાં અને અંતમાં નાના ભોપું જ વગાડવા જોઈએ
કોણ જાણે કેમ આપણે જરાક વાતે વળગીએ છીએ ને આ તારી ટ્યુબ ની વાલ ટ્યુબ ફટાક કરીને ઉડે છે. વાલ ગોલો ટાઈટ રાખતી હોતો. ટાઈટ તો રાખું છું પણ આ તારી આરે વાત કરવા ઊભી રહું છું ને કે તારા ઢીલો પડી જાય છે. હવે વાલ ગોલો તારા બાપ જેવો ઢીલો અને વાલ ટ્યુબ તારી માં જેવી અદેખી છે. લાવ હવા ભરી દઉં. આખા પંપ મારજે હો. હવે ભાઈ આખા પંપ મારું જો ને તો વાઇસર છોલાઈ જાય છે. જો હવે પાછું નાખતા છે ને આખું વાઇસર છોલાઈ જશે. બાપુજી બાપુજી અમેરિકાની કોઈ નવી બુક આવી હોય તો ખરીદી લો. અરે બેટા તારો અમેરિકા વિશેની ચોપડીઓ વાંચવાનો આંધળો શોખ અને મોહ જોઈને મને એમ લાગે છે કે જો અમેરિકામાં રહેતો હોત અને તું મારે ત્યાં જન્મી હોત ને તો વધારે સારું થાત. તો તું જિંદગી પર સાક્ષાત અમેરિકા જોયા કર બાપુ. અરે રાધા બેટા મારી જિંદગી હજી ખૂબ લાંબી છે અને જો મને મોકો મળશે ને તો હું તને અમેરિકા ચોક્કસ બતાવીશ. ચોક્કસ 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 ચાલ 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 ચાલ. જમાદાર હે જમાદાર જટ બાર આવો અને મારા વાહામાં હાથ ફેરવો. આ તમારા હાથની બીક વગર આ દમની ઉધરસ બંધ નહીં થાય. આજ તો એવો ચડ્યો છે કે જીવ જ નીકળી જાય. હે જમાદાર. અરે ગમે તેટલો ચડ્યો હોય તોય હું ઉતારી નાખીશ. મારો હાથ ફરે ત્યાં લગન જમનીએ ત્રેવર નથી કે તમારો જીવ લે. હું કોણ? જમકુ જમાદાર. અરે તમારા જોરે તો હું જીવી રહ્યો છું. બાકી મારા જીવનમાં તો રસે નથી ને કસે નથી. મારી સામે આમ ફરીને બેહો એટલે બસમાં લઈને બેહું હાથે બરાબર મહામાં હાથ. આમે નહીં આમે નહીં હું અવળે મોડે બેહીશ. કેમ? આ એટલો ચડ્યો છે એ ઓછો છે? ના ના આમે મોડે બેહીશ ને તો વધારે દમ ચડશે. આ હું ઉતારી નાખીશ. અરે જમાદાર તમે ઉતારી નાખશો ને ઈ મને જરાય નહીં ગમે. ઓ એ માં આ તું જ્યારે જુઓ ત્યારે મારા બાપાના વાહમાં હાથ જ ફેરવતી હોય છે. અરે જમાદાર જમકુ મારા દમની વાત મેલ. અરે આ છોડીની જિંદગીમાં કાંક દમ આવે ઈ હાટું એના લગન કરી નાખ. ઈ પંક્ચરની દુકાનવાળા જીવન હારે મારી કોલેજ ભણેલી દીકરી નહીં પરણાવું. અરે તમે તો પેટે ચાંદલા કરીને ના હક પણ કર્યા છે. પેટે ચાંદલા કર્યા ને ત્યારે મને ખબર નહોતી કે વેવાણના પેટમાં પંચર સાંધવા વાળો પાક છે. એ જમાદાર સાસુ દુનિયાનો કોઈ ડોક્ટર એવી આગાહી નથી કરી શકતો કે પેટમાં પાકતો પુત્ર જન્મ્યા પછી પંચર સાંધવા વાળો થાતે કે પંચર પાડવા વાળો. અરે માં જીવન પંચર સાંધવા વાળો છે પંચર પાડવા વાળો નથી. પંચર સાંધીને પસીનાની કમાણી ખાય છે. કોઈના ખિસ્સામાં પંચર પાડીને ખોટી કમાણી નથી ખાતો. ઈ પંચર ની દુકાન વાળો જમાય મારે ના જોઈએ. અરે માં જેટલી વાર મેં તમને કહ્યું એટલી વાર તમે આકરા સમ આપીને મને રોક્યો છે. બાકી હજી જો તમે હા કહેતા હો ને તો હમણાં જ આ જીવનની વહુ જડીનું બાવડું ઝાલી આવું અને આજ ફરિયામાં ફેરા ફરાવું અને તમારા ઘરના રોટલા ઘડાવું અને તમારી ચાકરી કરાવું. પછી મજાલ છે આ જીવનની હાહુની કે મારી આડે આવે. અરે બેટા ઈશ્વર કરશે ને તો સૌ સારા વાના થઈ જશે. પણ માં ક્યાર જીવણભાઈ ટપાલ. અરે મારી ટપાલ. હસ તો મારી ટપાલ. અરે ના હોય કોની બુદ્ધિમાં પંચર પડ્યું કે મને ટપાલ લખે. જો જો કોઈ બીજાનું નામ હશે. જો ભાઈ હા જીવણભાઈ ટપાલ તો તમારી જ છે અને અમેરિકાનું કવર છે. અમેરિકા? અરે ભાઈ એ ભાઈ તું જ વાંચી સંભળાવ ને કે લજા જીવનના ગુજરી ગયેલા બાપુના કઈ સમાચાર હોય ઝટકને બાપા. અરે હવે એની શું વાત હોય. મારો જીવન એક વર્ષનો હતો. એ પરદેશ ગયા ખૂબ કમાયા ત્યાંને ત્યાં જ નવું ઘર કરી લીધું. પોતાને દેશ કોઈ દી પાછા ના આવ્યા કે ના એક કાગળની ચબરખી સુતા પણ લખી. અને મેં આખું એ આખું એમની યાદમાં ને રામાં શેકાઈ શેકાઈ ને વિતાવી દીધું. હું અભાગણી ચેલું કે વેળાની એમનું મોં પણ ના જોઈ શકી. ના એની વાત ના હોય ક્યાંથી કાગળ લખે. અરે આમાં તો જીવણના બાપુના વિલ પ્રમાણે
જીવણભાઈ ને મોટો વારસો મળે છે અને હા એ મેળવવા માટે ને કાનૂની કાર્યવાહી કરવા માટે સોલિસિટરે જીવણભાઈ ને અમેરિકા બોલાવ્યા છે. અમેરિકા? હા, સાથે ટિકિટ વિઝા ને અગત્યના કાગળો પણ મોકલ્યા છે. જીવણભાઈ હવે તો તમે લખપતિ થઈ ગયા. લખપતિ અમેરિકા જવાના રહેવાના. ચાલો હું આખા ગામને ખબર આપું. અરે જીવણ, અરે તને તો લોટરી લાગી ગઈ. લોટરી જાતા જાતા તારા બાપુએ તને ન્યાલ કરી દીધો. લે હવે ઝટ અમેરિકા જવાની તૈયારી કર. રામભાઈ, હું અમેરિકા નહીં જાઉં. જીવણ. હા રામભાઈ, મારે તો આ ગામ ભલું, મારો રામભાઈ ભલો, દેવી જેવી મારી માં ભલી, કેવી છે તેવી, મારું સગપણ થયેલ, મારી વહુ ભલી અને મારી પંચર ની દુકાન ભલી. જીવણ. હા જીવણભાઈ. હા રામભાઈ, વગર મહેનતે મળતી મિલકત ના વારસા કરતા પતિના ની કમાણી થી મળતો રૂખો સુખો રોટલો આપણે જયારે સાથે બેસીને ખાઈએ છીએ ને ત્યારે એ રોટલો મારે મન અમેરિકાનો બાપ છે. એટલે તું અમેરિકા નહીં જાય? ક્યારેય નહીં. ક્યારેય નહીં સાંભાય. અને ખાતરી ના થતી હોય તો તારા હાથે જ ફાડી નાખ એ કરમ ચંડાળ અમેરિકાના આ કાગળિયા. અને જો તું ન ફાડ લે તો તારા ખભે મારી ટાટડી ઉપાડ. એવું ન બોલ જીવણ, એવું ન બોલ. અરે જડી, રાજા. બુઢાપાએ પહોંચે મારી બળી ગયેલ જિંદગી, મારા દીકરે, મારી કુકી, મારા પેટે આજ ઠારી, મારા પેટે ઠારી. અરે રાધા, જલ્દી બેસ, જલ્દી બેસ. અરે તું સાંભળીશ તો ગાડી થઈ જઈશ. અત્યારે તો મને તું ગાડો લાગે છે. શું વાત છે? અરે આપણા જીવણિયાને લોટરી લાગી. લોટરી? અમેરિકા જવું પડે એમ છે? અમેરિકા કે પાદરી પડ્યું છે કે પછી તું મને ઓલ્લો બનાવે છે? અરે ભગવાનની સોગંદ ખાઈને કહું છું, એના મરી ગયેલ બાપની મિલકતમાંથી એને ભાગ મળવાનો છે. અરે અમેરિકા જવાનો ઈઝા પણ મળી ગયો છે. હવે મારે તને અંગ્રેજી શીખવું પડશે. ઈઝા નહીં, વિઝા. વિઝા? આ ઈજ ઈજ ઈજ. હા અમેરિકા, અમેરિકા. અરે તું સાંભળ તો ખરી. અરે તું સાંભળ તો ખરી. એ જવાની ના પાડે છે, કે છે કે આપણા મલકની માયા મેલીને પરદેશ કોણ જાય? ક્યાંક હું પણ મારા બાપની જેમ ત્યાં સલવાઈ જાઉં તો અહીંયા મારી ઘરડી નિસાઈ માનું કોણ? આવો રૂડો રૂપાળો મલક મેલીને પરદેશ કોણ જાય? હા કપાળેનું, આટલો સરસ મુકો મળ્યો છતાં જીવને પરદેશ જવાની ના પાડી. હા એ કેટલી મોટી ભૂલ કહેવાય. હે ભગવાન, એની જગ્યાએ આ તક જો મને મળી હોત તો એક ઘડી આ દેશમાં ના રોકાઉ. ચપટી વગાડતા ઉપડી જાઓ પરદેશ. અરે પછી ક્યારે પાછી ના આવું? પણ તું એકલી પરદેશ નહીં જઈ શકી. કેમ? હું કેનાની કેકલી છું, ભણેલ ગણેલ છું અને મારા બાપુ પાસે પૈસા છે. તોય નહીં જઈ શકી રાધા. કેમ? તું કઈ મોટો જ્યોતિષી છે? હા, કારણ કે મારા વિના તને ત્યાં ગોઠે જ નહીં. ભલે ને તું અંગૂઠો બતાવે પણ તું નહીં જઈ શકવાની. તું તું તારા મનને પૂછી જો ને. પૂછી લીધું, હું તો જવાની છું. તો પછી ભવિષ્ય જોઈએ. બોલ, છાપ કે કાંટો? જો હું ફોરેન જાઉં તો છાપ અને ના જાઉં તો કાંટો. ઠીક છે. હાય નહીં કે નાય નહીં? જોઈ લીધું ને રાજા? હું જાણું છું રાધા કે તું મને છોડીને ક્યાંય નથી જવાની, કારણ કે આ મણિયારાથી તારા મન મળી ગયા છે
અને આવો મનમેળ પારકા મલક મના મળે લો દેવરાજ ભાઈ લાપસી લ્યો હવે બસ કરો સાવિત્રી બેન રાધાની માં આજે લાપસી માં જરા ગડબડ વધી ગયું છે એ તો દેવરાજ ભાઈ ને એમનો દીકરો ખેમરાજ બે મહેમાન થયા ને હવે સમજી જાઓ ને હા તમે સમજાવો ને દેવરાજ ભાઈ આપણી રાધા ને જોવા આવ્યા છે તે દેવરાજ આખા મલકમાં તને બીજી કોઈ છોકરી જડી નહીં તે રાધા ને જોવા આવ્યા એમ કેમ બોલો છો મુખી અરે દીકરી હોય તે સૌ માગા નાખે દેવરાજ કહેવતમાં કહ્યું છે ને કે ગધેડાની ડોકે હીરો ન બંધાય એટલે તમારી દીકરી હીરો ને મારો દીકરો ગધેડો એમ આવું બોલી તમે અમારું અપમાન કરો છો મુખી હવે એમાં અપમાન છે નો માણસ હોય એને માણસ કહેવાય અને ગધેડો હોય એને ગધેડો કહેવાય આ તો હજી અમે સારા માણસ છીએ કે તમારી પરીક્ષા નથી લેતા નહીતર તમારે ભૂખી હોત બતાવવું પડે જીવન ચોપડા સાવિત્રી અરે એમને જો અપમાન ની પડી હોય ને તો આમ લાપસી ના કોળિયા ના ભરે અલે આ કોની હારે ભાણું માંડો છો એ તો જરા જો લે થોડી લાપસી લે અરે ધનરાજ મુખી આ ગધેડાઓને લાપસી કરતા ઉકરડાના રાળા નાખીએ ને તો વધુ ભાવ છે હા ઈ વાત સાચી હો હા તો પછી લઈ જાઉં ઉકરડે અમે ધાન ખાઈએ છે મુખી કઈ ધૂળ નથી ખાતા તો તારા જેવા પગારદારે મારા જેવા ખમતીદર ખેડૂતની દીકરીના સપના ન જોવાય અરે એના કરતા તો કોઈ અનાથ ને દીકરી દઉં તો આખી જિંદગી અમારી સેવા તો કરે હા 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 કોઈ અનાથ સાથે તમારી દીકરીને પરણાવજો મુખી અરે અરે પણ શ્યામ હ મહેમાન ને જરા ગામનો ઝાંપો તો બતાવી આવો જી જી પાછા ન વળવું પડે ના ના ઈ તો પાછા વળશે તો ધક્કો મારવા માટે હું ભેગો જ છું ને લો હાલો ત્યારે હજી ઉભા બસ તો ટેમ થઈ ગયો હજી ઉભા છે જાણે હજી એને લાપસીના કોડિયા ભરાવશે અરે ધૂળ ફાકો ધૂળ તમે મારા સગાનું અપમાન કર્યું પણ તમે ઈ ન ભૂલતા કે તમે દીકરીના બાપ છો એટલે દીકરીનો બાપ છું એટલે દીકરીને ગમે ત્યાં ધૂળના ઢેફામાં નાખી દઉં એને માટે વિલાજ થી વિમાન ઉતારશો હવે વખત આવે તો વિલાજ થી વિમાન ઉતરતા અચકાશ નહીં સમજી અને ખબરદાર જો હવે પછી મને પૂછ્યા વગર કોઈ સગાવાલાને ટપાલ લખી છે તો મારા જેવો ભૂંડો કોઈ નથી સમજી આ કઈ રી છે એક તો ટપાલ લખીને બોલાવે તે ઉપરથી અપમાન કર્યું આ તો હારું છે કે આ મારો દીકરો આ તમારો દીકરો છે મારો જ દીકરો એની તમને ખાતરી છે કે વેમ છે એ ખાતરી પૂર્વક કહું છું કે આ મારો દીકરો તમારું પાણી ઉતારશે આ તમારો દીકરો હા અમારું પાણી ઉતારશે એ ભાઈ આનું ડાચું તો જો આમાં ક્યાંય પાણી દેખાય છે લાગે છે તને પાણીઓ અરે પાણી વગરનો પાણીઓ તમારું સગપણ પાકું કરવા આવ્યા હતા ક્યાંથી થાય આ મુખી બાપા શ્યામ અને મે ત્રણે જણાએ પાકું થતા સગપણ ને કાચે કાચો જ કાપી નાખ્યો એટલે બાપ દીકરા ના નાક કપાઈ ગયેલા હોય એવા લાગે છે જોડે નકના રાજકુમાર લાગે આપણે એનું કેવું અપમાન કરી દીધું જાણે સંભાળ રાજા તને ભાગી તો નથી ને બહુ કઈ નહીં શ્યામ પથ્થરે ઠોકર લાગી ગઈ એમાં શું આ પથ્થર કમ ઓન શ્યામ જવા દે ચાલ રાજા તને બહુ વાગ્યું તો નથી ને નહીં શ્યામ ઉભી રે ઉભી રે ઉભી રે શ્યામ તું બોલતો કેમ નથી તારું મોડું તો જો જેને ઠેસ મને નહીં તને લાગી હોય રાધા મને મારા શરીર પર તલવારોનો ઘા મંજૂર છે પણ તને નાનો સરગો પણ ઘસરગો થાય છે ને તો કોણ જાણે મારાથી સહન નથી થતું ઠીક છે બોલ હવે તને ગઈકાલનું લેસન યાદ છે
अरे हाँ जो आई इतले हूँ यू इतले तमे बतो याद चे अभी जा जाए बोले कर चे ते गो क्या कर चे टाटा अरे 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 पर टाटा इतले शो ये तो कहती जा टाटा इतले आ जो टाटा इतले आ जो टाटा इतले आ जो हवा भरावी लियो ए जीवन हवा भरी आल ने अरे जीवन तू तो खारा टाइम में आवे छे हां नडी चढ़ाओ हां भगवान करे ने बहु आखो तारी साइकिल ने वाल ट्यूब उड़ती रहे ने हूं हवा भरतो रहूं ए स्मिता ए शीला तुम्हारी फ्रेंड स्मिता छे अमेरिका पढ़नी छे चल मळिए ने चल 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 ए स्मिता क्यारे आवी तू अमेरिका थी अठवाडी थयु अने केम छे तारू अमेरिका हैप्पी 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 अमेरिका साथे मारो बाबू जिमी अने आ छे मारा हस्बैंड हेलो हेलो केम तने हूं दरेक वाते सुखी नथी लागती ओ अमेरिका आई लव अमेरिका केम डार्लिंग यस यस व्हाट अ ब्यूटीफुल कंट्री फुल ऑफ फन एंड फुल ऑफ एम्यूजमेंट ओके सी यू जेडी बाय Raj, you're not working me? Remember, yaad kar, I'm Nancy from New Jersey City. Yeah? Yaad aavyu? We are bachpan ma, nadi ma, nagapuga jodan nahi. Yaad kar, Nancy. Oh, Nancy. Alla, Naraniya, tu? फूट करिमेम्बर करो एटले याद करो हेड़की आवती थी हेड़की हेड़की आ आवती थी ना याद करी जो तने ओळखण कराऊ सावित्री आ छे मारो भाईबंद नानपणनो भाईबंद नारण फॉरेन थी आव्यो छे अमेरिका थी ओ भाभी नमस्ते ओ भाभी 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 सावित्री एने माटे जरा पानी ले हां हां ओ वाटर पानी 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 सम रीजन ने कारणे मारे इंडिया आवू पड्यू मारा मोटा भाई यू नो चूनो चूनो नहीं यू नो तू ओळखे छे कोने मारा मोटा भाई ने मोटा भाई हां हां हरजीवन भाई पण तो गुजरी गया नहीं अने तमारा कुटुंबियो मा आ एक मात्र आपणा मलक मा हता बाकी तो बधा फॉरेन रहे छे तो ए मारा मोटा भाई ना साला नी मासी नी काकी नो सन सन दिक्रो हाँ 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 एने माटे अर्जेंटली आ तात्कालिक कन्या जो आ माटे वही आवे छु हाँ हाँ कन्या जो आ माटे ही आवे छे वाह 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 ले पानी पी पण तने तो आ लोटा मा पानी पीऊ नहीं फावतो है नहीं नारायण व्हाट वाटर जरूर फावशे अमारे ते तो फैशन छे यू नो फैशन तू चाले छे के कॉफी नॉट एनीथिंग मारी पासे जराय टाइम नथी हजी छोकरी जोवा माटे आगळ जवानु छे अरे नहीं नारायण तारे चा कॉफी कई तो लेवुज पड़से सावित्री एक काम कर एने माटे चा बनावी लाव तो नारायण ए छोकरो फॉरेन એટલે अमेरिका मा रहे छे अरे रहे छे अरे 10 10 फैक्ट्रीओ 10 मोटेल 10 होटल
Swiss Guardio, अरे 5-5 बंगलास एटसेट्रा 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 पर तात्कालिक मैरिज छोकरो अमदावाद में आवी गयो छे पर छोकरी पसंद करतो नथी पण छोकरी जोईए केवी तारो ध्यान में छे कोई तो बताओ बिचारी नी लाइफ बनी जशे तने आशीर्वाद मळशे ब्लेसिंग ब्लेसिंग हां हां छे ने मारी दीकरी राधा हां ए तो बराबर But you will not poaching. Poaching? એટલે શું? એટલે મારો મતલબ છે તું લંડનમાં પહોંચી નહીં શકે. અરે તું બોલ તો ખરો. છોકરી જો અમેરિકા જતી હોય ને તો 100 તોલા સોનું, 50 વીઘા જમીન અને 5 લાખ રૂપિયા રોકડા તૈયાર છે. Where is Radha? એ રામ રામ મુખી બાપા. આવ શ્યામ આવ. કોઈ નવા મહેમાન લાગે છે. અરે આ તો મારો લંગોટિયો મિત્ર નારણ છે નારણ. અમેરિકામાં રહે છે. America. Hello, very glad to meet you, Mr. Shyam. Damachu, Mr. You, what dhanda karin? Oh, I am jene maling. Ene, happy karin. Oh, koi taklif ma padin. I am chodaving. Koi koi par julam karin. Toy fighting, laat garda and patu footing. गुंडा तड़फड़िंग ओई मारिंग ओई बापिंग रोइंग बट आई एम नॉट छोड़िंग बस ठोकिंग 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 अरे नारायण आ राधा नो प्रताप छे एने श्याम ने अंग्रेजी बोलता शिकवाड़ियो छे हा वेरी गुड जोकिंग आई एम नॉट जोकिंग फाका ठोकिंग अले तारी दरेक वात में ठोकिंग 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 आवे छे ते तारे के ठोकवानो धंधो छे તો પછી તારું મારા જેવું જ છે એમ જ સમજી અરે શ્યામ તું મહેમાન સાથે અંગ્રેજીમાં વાતો કરવાનું બંધ કર જલ્દી જા પહેલી બસ પકડ અને રાધાને લઈ આવ અહીંયા આઈ એમ ભાગિંગ બસ પકડિંગ રાધાને લાવી સ્ટાર્ટિંગ ખરું નંગ છે કોનો છોકરો છે અનાથ છે એના મા બાપનો પત્તો નથી દોસ્તના આશરે ઉછરીને મોટો થયો છે એટલે જ આટલો બધો ફાટિંગ મારે રાધા નામની છોકરીનું કામ છે અને નીચે ઉતારો મારું શું કામ પડ્યું છે જડી શું વાત છે સાહેબ તમારા વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે ચાલો બેસો જીપમાં જડી રાધા ક્યાં છે રાધાને તો જંગલેશ્વર જવાના રસ્તે ઇન્સ્પેક્ટર લઈ ગયો જંગલેશ્વર પણ સાહેબ અહીંયા તમે તો પોલીસ સ્ટેશન કહેતા હતા ને હા હા આ જ છે મારું પોલીસ સ્ટેશન અહીં જ તારો ગુનો સાબિત થશે ને અહીં જ તને સજા પણ મળશે સજા શેની સજા છોકરી તારી સામે આરોપ મૂકવામાં આવે છે કે થોડા સમય પહેલા તારે ત્યાં મહેમાન થઈને આવેલા દેવસંગભાઈ અને એમના દીકરા ખેમરાજનું સામેથી બોલાવ્યા હોવા છતાં તે તારા બાપે ને બીજા બે ચમચાઓએ ઘોર અપમાન કર્યું છે જમાદાર જી સાહેબ રિમાન્ડ રૂમ તૈયાર છે જી સાહેબ આરોપીને રિમાન્ડ રૂમમાં લઈ જાઓ હા રાધા ગૌરી હું ખેમરાજ ઓળખ્યો મને અરે 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 રાધા ગૌરી હવે તને કઈ સમજાવવાની જરૂર નથી તું બધું જ સમજી ગઈ હોઈશ હું તારા બાપ ધનરાજને બતાવી દેવા માંગુ છું કે દેવરાજનો દીકરો ખેમરાજ રાધા સાથે વગર લગ્ને સુહાગરાત મનાવી શકે છે અને એટલે જ તો આ સેજ સજાવી છે હાથ ઉપાડવાની જરૂર નથી અરે આ હાથ તો હું જિંદગી ભર પકડી રાખવા માંગતો હતો પણ તારા બાપ નું અભિમાન આડે આવ્યું અને એટલે મારે આ નકલી પોલીસ ઇન્સ્પેક્ટર નો વેશ ધરી ને તને અહીં લાવવી પડી બોલ
अब रेप किया जाए या रोमांस किया जाए? पण्या पेला प्रियतमा पर हाथ उपाड़वो महापाप छे। शू कहे छे चेला जी? अरे घोर कळियु, पण्या पेला पत्नी पर अत्याचार, पृथ्वी पर थी पुण्य प्रवाही रहू छे। अहिता अहिता। अले अत्यारे आ पाप पुण्य नी वातो करनारा तमे कोण छो? अरे आ अमारा महान गुरु गगनभेदी गोबा शंकर गोर अने हूँ एनो चेलो पंपानंद। जय राधेवर, जय माधावर, कृष्ण कन्हैयो, नंद किशोर। अरे पर तारे यहाँ शू काम छे? तू सीधो तारे रस्ते पर, नहींतर मारे एक ब्राह्मण ऊपर हाथ उपाड़वो पड़छे। अरे आ मार खाई एवा गुरु चेला नथी, खात्री न थती होय तो पूछी जुओ पब्लिक ने। अने मारा मारी करवा करता सुंदर मारग ये छे के आ झालावाड़ी झुमली जेवी कन्या साथे अत्यारे ने अत्यारे तारा लगन करावी दऊ तो कन्या झुमली मंगल फेरा फरवा तैयार थई जा। अरे समोरतम सुबलगम जयम कल्याणम झुमली दानम आरोग्यम सुभम भवत। अंग्रेजी में गाल बोले छे। अरे गुरुजी इन्हें संस्कृत नहीं आवड़तु होय। अरे संस्कृत में गाल काटो कन्या, यावनी माने। झुमली तू सीधी रीते नहीं माने, तुम्हारे युद्ध मंत्र बोली ने हाथ उपाड़ो पड़शे। तो हाथ उपाड़ तो जो गुरुजी कन्या नी इच्छा छे तो युद्ध आरंभ करो। पड़ेलो हाथ खड़ो कर। महादेव अरे दे 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 आ तो उल्टू थई गयो। हवे मारे धोतिया थी भोड़ो साफ करू। गुरुजी तमे कष्ट ना करो, आज सुधी धोतिया थी मोढ़ा साफ करता था, हूँ एनु जड़बू आ जोड़ा थी साफ करी। एक मुका में तो बिचारा ने हवाई आवी गई। हरामखोर मारे छे ने पाछो घाल उछावे छे। एटला माटे यजमान क्या गौर महाराज ने नियत आ कन्या ना सुंदर रूप पर सुमहित थई छे। सत्य वचन कलयुग मा नियत तो निरंतर बदलाया ज करे। एटला ज माटे हवे आ कन्या परण से तो गौर महाराज दे। गुरुजी मुहूर्त बहु ज शुभ छे, हरी नाखो फेरा। तारी ते जातना तू मारा शिकार साथे फेरा फरशे। ए तो जेना हाथ मा एना मोढ़ा मा। एटले એટલે એટલું જ કે તું અથવા તારા ગોઠવાયેલા માણસોમાંથી કોઈ પણ આ કન્યાને હાથ લગાડશે એની સાથે આ કન્યા મંગળ ફેરા ફરશે। એમ જ છે તો લે હાથ। પકડી લો પેલી છોકરીને। Yeah.
ડુમલી ન જવાય ન જવાય ન જવાય સુંદરી અરે પધારો ગરુડજી નહીં નહીં ગરુડજી સુંદરી હવે લગ્નના ફેરા ફરવા તૈયાર થઈ જા ગુરુજી તમે લગ્નના ફેરા ફરો તે પહેલા મારો ફેરો ભોગટ ન જાય એટલા માટે હું ઉપડું કન્યાની ચોદમાં બાકી ગુરુજી તો પારકી થાપણ કહેવાય હવે તારાની મારે સાહેબ બીજું કોઈ નથી હવે શરમ છે ચટ ફેરા ભરી લઈએ ભરી લઈએ ભરી લઈએ ભરી લઈએ અરે જા જા તારી હારી હું ફેરા ફરું ઓહો આટલો ગુસ્સો અરે અણીના ટાણે જો હું ના આવ્યો હોત તો કોણ જાણે તારું શું થઈ જાત ઝાલાવાળી ઝોમલી શું કીધું એ જ કે આ ગોર મહારાજ તારી સાથે હથેવાળો કરવા તૈયાર છે અરે હા એ ઝાલાવાળી ઝોમલી અરે હું તને મેહોણા લઈ જાઉં ચોણામાં લઈ જાઉં અરે કલોડા લઈ જાઉં હવે પહેરવા માટે મોડી જ્યાં ઝોમલી તારી બો ઝાલાવાળી ઝુમલી તાર પૈણવું હે કે નહીં ઝાલાવાળી ઝુમલી તાર પૈણવું હે કે નહીં ઝાલાવાળી ઝુમલી તાર પૈણવું હે કે નહીં પૈણવું હોય તો પૈણજે ન કહેડજે મોરા મોર ઝાલાવાળી ઝુમલી ઝાલાવાળી ઝુમલી હો તાર પૈણવું હે કે નહીં પૈણવું હે કે નહીં માથે ચડબુ હક નહીં તમને પાદર ઓમલી માથે ચડબુ હક નહીં કાતરા પાડી ખાટલા માથે લડશું જોડા જોડ ઝાલાવાડી ઝુમલી ઝાલાવાડી ઝુમલી હો તારે પૈણબુ હક નહીં પૈણબુ હક નહીં સોના નો હાર લઈ આપું ઓઢણી ને બાજુ બંદ લઈ આપું ક્યારે કંડો રાણી ચૂડ લઈ આપું કાબીને કડલા ચૂડની બંગડી હાર સોના નો કેડ કંડરો કાય બાજુ બંદ ઓઢણી પોંડી કાય ના જોઈએ છોડ તું કેડો કાય ના જોઈએ છોડ તું કેડો નહીં છોડું હું તારો કેડો નહીં છોડું હું તારો કેડો પર બપોરે ખેતરે તાર આવું હક નહીં પર બપોરે ખેતરે તારે આવું હક નહીં કાયદે ધારા માં અલી ના શું જોડા જોડ ઝાલાવાડી ઝુમલી ઝાલાવાડી ઝુમલી તાર પૈણ બુહક નહીં પૈણ બુહક Thank you.
રાતે મળવા તારે આવવું હક નહીં, અડધી રાતે મળવા તારે આવવું હક નહીં, અંધારામાં કરશું જોડા જોડ ઝાલાવાડી ચુમલી, ઝાલાવાડી ચુમલી હો તારે પૈણવું હક નહીં, પૈણવું હક નહીં. કોણ નારાયણ કાકા? હા અરે ભાઈ, મુરત તો અહીંથી નીકળી ગયો છે. હા અને પેલી છોકરીનું નામ શું? રાધા ને? હા, એની એ તાત્કાલિક અમેરિકા જવાની વ્યવસ્થા થઈ જશે. હા અરે ભાઈ, એ બધું મને આવડે છે. હા તમે ચિંતા નહીં કરો, ડોન્ટ વરી, બાય. મારો જીવન પરદેશ છે તો એ નહીં આવે. એના બાપુની છે, મને ભૂલી જશે. મારો જીવન જતો રહ્યો, મારો જીવન જતો રહ્યો, મારો જીવન જતો રહ્યો, જતો રહ્યો. મા, જીવન પરદેશ જવાનો છે જ ક્યાં કે તમે આમ બબડ્યા કરો છો? હું એમ ભૂલી ગઈ મા, જીવન પરદેશ ગયો છે જ ક્યાં બેટા? જીવતા રાખું જીવનના પરદેશ ગયેલા બાપનો કાગળ આવવાની વાટ જોઈ જોઈને કાઢ્યું છે ને, એટલે એનો અજંપો હજી મને જંપ લેવા દેતો નથી. પણ મુઆ, તું શું કામ જાગે છે? એક વાત કહું તને, આમ ઉજાગરા કરવા કરતા એક વાર રાધાના બાપને જઈને કહી દે ને કે એનો હાથ તારા હાથમાં સોંપી દે, એટલે નિરાશ થઈ જાય. માં, વખત હવે બધું થઈ જશે, ઘીના ઠામમાં ઘી પડી જશે. કોણ જાણે બેટા, એ સુખનો સૂરજ ક્યારે ઉગશે. માં, રાધાની માં, આ 5 લાખ રૂપિયા રોકડા, આ 100 તોલા સોનું અને આ કપડા, તમે કહેતા હતા ને કે પૈસા કોણ દેશે, પણ આટલું દેવું માથે કરવાની કઈ જરૂર? સાવિત્રી, દેવું નથી કર્યું. પેલી આપણી જમીન હતી ને, દલીચંદ શેઠને વેચી મારી. હે ભગવાન, આમને કોણ સમજાવે? અરે સાવિત્રી, જરા સમજતો ખરી, આપણી દીકરી ફોરેન જશે, અરે આપણી નાતમાં આપણું નામ થઈ જશે, આખા પંથકમાં આપણો વાટ પડી જશે. હું મુશે તાવ દઈને કહી શકીશ કે મેં મારી એકની એક દીકરીને પરણાવીને અમેરિકા મોકલી છે, લાખો રૂપિયાનો દાયજો દીધો છે, ખાલી હાથે નથી મોકલી, સમજી? સાવિત્રી, મારી એકની એક દીકરી આટલો બધો દલ્લો લઈને જશે ને, તો કઈ કેટલીય છોકરીઓના મા બાપો આ બધો દલ્લો જોઈને દંગ થઈ જશે, દંગ. બાકી સાવિત્રી, પૈસો તો હાથનો મેલ છે. હું પૈસાને નથી રોતી, પણ દીકરીના લગ્ન પછી એને આપવા માટેના ઘણા પ્રસંગો આવશે, તે બધું એક સામટો આપી દેશો. ન કરે નારાયણને કઈ આડું અવળું થયું તો આપણું શું થશે? અરે સાવિત્રી, આપણે બે જણા સાથે છીએ જ ને, અરે જે મારું થશે એ તારું થશે. બાકી તો ઈશ્વર જેવડો ધણી, અને વિચાર તો કર, આપણી દીકરી પરણીને અમેરિકા જશે, પછી એય પરદેશના નામથી મારું કાજુ કંપે છે. હા, એકવાર દીકરીને માંડવેથી વિદાય કર્યા પછી કોણ જાણે એનું મોડું જોવા પામશું કે કેમ. માં, રાધા, તારી લાગણીને હું સમજી શકું છું, પણ માં, આજકાલ તો લોકો રોજ અમેરિકા જાય છે કે આવે છે, ટેલિફોન પર ડાયરેક્ટ વાત તો કરી શકાય છે. માં, દીકરી, વાત કરવાથી મોં જોવા જેટલી નિરાત ના થાય, પણ દીકરી, તું દેશમાં હોય ને તો વારે તહેવારે અમારી શક્તિ પ્રમાણે તને કંઈ આપીએ ને તારું હસતું મોં જોઈ અને અમે
અમે પણ હરખાઈએ ને દીકરી દીકરા એ તું માનું હયું છે ને એટલે અને માય તું તો પાછી પડીને પરદેશ જવાની છે સાસ સમંદર પર હં તું ચિંતા ના કર બેટા તું ચિંતા ના કર હં હે માં તારી સામે બચપણથી લઈને આઠ સુધી રાધા હારે રમ્યો છું નથી મારા મા બાપનો પત્તો કે નથી મારું કોઈ સગું વાલું વાલું હોય તો આ ગામ અને સગામાં હોય તો રાધા આજે ઈજ રાધાના હાથની માગણી કરવા જઈ રહ્યો છું માં આજે આજે મારા પ્રેમની નહીં તારી કસોટી છે માં તારી જ પરીક્ષા છે માં હા માં તારી પરીક્ષા છે અલ્યા જટ કરો બધું વ્યવસ્થિત ગોઠવી નાખો અલ્યા અહીંયા મૂકી દે ખુરશીઓ મૂકી દો બધી હમણાં થોડી વારમાં મૂર્તિઓ આવી પહોંચશે હે મિસ્ટર ધનરાજ વેર ઇઝ યોર ખાસ મેન ખાસ મેન હા હેલો મારી સાથે અંગ્રેજીમાં વાત કરતો તો એ શ્યામ હા હા શ્યામ ને અરે શ્યામ તો મારો તે દિવસનો ગયો એ ગયો પાછો દેખાણો જ નથી એ રામ રામ મુખી બાપા લો યાદ કરતા જ આવી ગયો શ્યામ હેલો મિસ્ટર શ્યામ હાઉ ડુ યુ ડુ હાઉ ડુ યુ પણ સવાર સવાર ના પરમાં તું ક્યાં છે આવી આઈ મોર્નિંગ મંદિર ગોઈંગ બે હાથ જોડિંગ અને ચાલના કરિંગ અને હિયર ખાસ વાત કરવા આવી સાયકલ સ્ટેન્ડ અને પણ તમે એ તો કહો કે તમે પાછા અહીંયા ક્યારે આવી અને આ બધું શું કરાવી લે તને કઈ ખબર નથી અરે ધનરાજ ને ત્યાં ઈશ્વર કૃપાથી બહુ મોટો પ્રસંગ આવ્યો છે અરે તું સાંભળીશ ને તો ખુશીથી નાચી ઉઠીશ મુખી બાપા એ ખુશીના સમાચાર તો હું તમને કહેવા આવ્યો છું એમ પણ પહેલા તમે તમારી ખુશીની વાત કરો પછી હું મારી ખુશીની વાત કરીશ તો પહેલા મારી ખુશીની વાત સાંભળશે એમ આ નારણભાઈની મહેરબાનીથી આ ઘરનું ભાગ્ય ખુલી ગયું છે અરે વર્ષોથી મેં જોયેલું સ્વપ્નું આજે પૂરું થયું છે અમેરિકાનો એક રાજકુંવર મારી એક ની એક દીકરી રાધાને પરણવા આજે અહીં આવી રહ્યો છે હા અરે આજે એના ઘડિયા લગ્ન લીધા છે શ્યામ અરે શ્યામ મારી દીકરી પરદેશ જશે તો નાતમાં મારું નામ થઈ જશે આખા પંથકમાં મારો વટ પડી જશે હું છે તાવ દઈને હું કહીશ કે મેં મારી એક ની એક દીકરીને પરણાવીને અમેરિકા મોકલી છે લાખોનો દાજો દીધો છે ખાલી હાથે નથી મોકલી અરે મારી એક ની એક દીકરી આટલો મોટો દલ્લો લઈને જશે એ જોઈને કેટલીય છોકરીઓના મા બાપો દંગ થઈ જશે દંગ બાકી પૈસો તો હાથનો મેલ છે અરે શ્યામ કે તારી ખુશીની વાત તમારા જેવા મોટા ભાગ્યશાળી માણસની આવડી મોટી ખુશીની વાત ના વહેતા જોરદાર વેણમાં મારા જેવા નાના માણસની ખુશી ક્યાં તણાઈ ગઈ એ તો જીવતર આખું ગોત્યા કરીશ મળશે તો કહીશ ના મુરત ઇઝ કમિંગ ઇન થોડા કલાક છટ કરો અરે શ્યામ હવે બાકીનું બધું જ કામકાજ તારે સંભાળી લેવાનું છે અને રાધા તો હવે થોડા કલાક જ આ ઘરમાં રહેવાની છે બાકી પછી તો એ ફોરેનમાં જલસા કરતી હશે જલસા હા હે મુરત ઇઝ કમિંગ મુરત ઇઝ કમિંગ પધારો હેલો અરે આમ સ્ટેન્ડિંગ શું છે પગલા પગલા એ સાવિત્રી બેન કમ 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 યાર સાસુ હે એવરીથિંગ ઇઝ ઓકે યસ સર Naran! What is this nonsense? Sir, my soul dirty! Naran? Sahib, what are you saying?
એમ કે છે કે બહુ સારા માણસ છે. બૂટ સાફ કર, બૂટ બૂટ સાફ કર, બૂટ બૂટ સાફ કર. Nice, nice. Very good father-in-law. Oh. પણ નારણભાઈ મારી પાઘડી. ઇન્ડિયન પાઘડી. પાઘડી વાલા સાહેબ નોટ લાઈક. તું પહેરતો નહીં. સાહેબ ડિસલાઈક. યસ સાહેબ. વાંધો વાંધો. પધાર. યસ કમ એન્ડ સીટ ઇન લગન મંડપ. ઓકે પધાર. કમ. પધારો પધારો. યસ સર. વેર ઇઝ બ્રાઇડ ગ્રૂમ? સર. નારણભાઈ આ વિકી સાહેબ શું કહે છે? ધનરાજ એમ પૂછે છે કે લગ્ન મંડપ ની અંદર કન્યા કેમ નથી. અરે શ્યામ, મારા મો સામે શું જોઈ રહ્યો છે? જલ્દી અંદર ગો અને કન્યાને રેડી કરીને લઈ આવો. વેલકમ સર. ઓકે. મને કોઈ દી આવું હાથ ફેરવી દેતા હતો? અરે જમાદાર, કોક વાર તમને ઉધરસ ચડશે ને તો હું તમારા વાહામાં હાથ ફેરવી દઈશ. હો, અરે એકબીજાની સેવા કરવી ઈ તો પતિ પત્ની નો ધર્મ. જમાદાર, હવે મને બહુ ઊંઘ આવે છે. તમે માલી પાસે જઈને હુઈ જાઓ. સુખ રાત કરો. હેરા, અંદર ના ઓરડામાં તો બફારો લાગે. લઈને પડિયાના ખાટલામાં જ પડું. જડી, હા એ જડી, ઉઠ, અંદરના ઓરડામાં સુઈ જા. મારે અહીંયા શું છે? પણ માં, અંદર મને ગરમી થાય છે. ગરમી ભલે થાય, અડધી રાત પછી જવાન જોત છોકરી ફળિયામાં સુએ ને તો મોભારે મીંદડા આંટા મારે. પણ મીંદડાને ક્યાંથી ખબર હોય કે જવાન છોકરી ફળિયામાં સૂતી છે? મીંદડાને જુવાનીની ગંધ આવી જ જાય. ચાલ ઉઠ, અંદર જા. પણ માં, મને અડધી રાતે રગજગ કર્યા વગર અંદર સુઈ જા. પણ મને અહીંયા સુવું છે માં. સુવું છે સાનું? ચાલ અંદર. અરે તું ચાલ, હાંફા ના માર. ચાલ, હા ચાલ અંદર. માં,
હવે મને ઉધરસ ચડશે. જોઉં છું કે દમિયલ દામજી કેવો મને હાથ નથી ફેરવતો. બરાબર ફળિયામાં તૂટી જ તારાને મારા જીવતર માં આપણો પ્રેમ ચડબે તલાક થઈ જાય. મને હાથ ફેરવો ને. અરે હજી તો નાખ્યો જ નથી. લે વધારે ફેરવો ને. હા લેને. હજી વધારે લેને. હજી ઊંડો. અરે લે ને. હજી ઊંડો. ઓહો, હાથ મારો હતો એટલો તો નાખી દીધો. હવે તો પાડોશીનો હાથ માંગ્યા હું તો છે. હજી વધારે ઊંડો. એ માં દરવાજો ખોલ. હજી ઊંડો. એ જીવન, અરે કહું છું સાંભળે છે? ઓહો, તું આઈ છો તો પછી આ કોણ છે? અરે ઈ મારી માં છે. ઓહો, પણ મેં તો એના માથે હાથ ફેરવી લીધો. અરે હવે તું જલ્દી ભાગ, જલ્દી ભાગ. જાને પણ હું તો તને મળવા આવ્યો છું. જલ્દી ભાગ, નહીં તો જાગશે મારી માં. જા. હે, હું ત્યો દીકરા જડી. કઈ નહીં. ઓ માં, તમે ત્યાં છો તો મને કોણ હાથ ફેરવી ગયું? મિંદડો. તું નોતી કહેતી કે મોભારે મીંદડા આટા મારે? હવે ના મીંદડા તો ખાટલે પણ આટા મારી જાય. ચાલ આપણે બે અંદર ના ઓરડામાં સુઈ જઈએ, પછી ભલે ને મીંદડો બાપા ના વાહમાં હાથ ફેરવા કરે. હાલ હાલ આપણે અંદર સુઈ જઈએ. હાલ. અરે દમલેલ ને મીંદડો હાથ ફેરવે કે મીંદડી, તો ફેર પડે છે. ફેર તો મને પડી ગયો. વહુ ને બદલે તાતું હડપટ ચડી ગઈ. ભોપું ના વાગ્યું. My mother. મારી મમ્મી છે. મમ્મી. Well done my son, well done. ઇન્ડિયાના ગામડાની છોકરીઓના શરીર ઘરકામ માટે મજબૂત અને ફિટ હોય છે. Good material. માત્ર આટલું જ મટીરિયલ નથી લાવ્યો મમ્મી, આની સાથે 5 લાખ રોકડા અને 100 તોલા સોનાનો દાયજો પણ લાવ્યો છું. તો બેબી વિથ બેનિફિશિયલ બિઝનેસ.
તું એને બેડરૂમ બતાવીને આવ એન્ડ જોઈન વિથ અસ આપણે સેલિબ્રેટ કરીએ ઓકે મમ્મી કમ ઓન રાધા ઇટ્સ ઓલ રાઈટ ફોરગેટ ઇન્ડિયન ફોર્મેલિટીઝ અરે એને શું કામ પગે લાગી પાપા ને ખોટું લાગે ને પાપા આ મારા પાપા નથી આ તો અમારો બિઝનેસ મેનેજર છે મેનેજર Come on, Radha. આ ઇન્ડિયન રૂઢિ ચુસ્ત લોકો એમની જૂની પુરાણી વાતો માંથી ક્યારે બહાર આવશે એ ક્યારે સમજશે કે એક સ્ત્રીને એક પુરુષની જરૂર હોય છે પછી વર કે પતિ હોવો જ કઈ જરૂરી નથી રાઈટ Darling, forget it. Let's enjoy it, huh? Ay, come on. Aache taro room. Cheers! Cheers for your victory. Ha, ave lair karo. Jalsa karo tum tamare. Theek maal leine aavyo ja. અરે બીજી વખત આટલો બધો દાઈજો પરી ક્યારે મળશે આવા મુર્કાઓ કેટલાય હશે અરે રા તું તારે આવા લગન કરે રા અરે મજા તો આપણે ને આપણે જ ઉઠો
उठो, उठो, उठो। तो आई शू का मावे कौन ची हाँ एनु तारे शू काम जे शू अमेरिका मा परड़े ने पहली रात आमज मनावती आशे આમ સુનમુન કેમ બેઠો છે શ્યામ હવે રાધાના ગયા પછી શેનો વલોપાત કરે છે એ અહી હતી ત્યારે તો તું કઈ ના બોલ્યો જે ઘડીએ હું બોલવા ગયો હતો તે જ ઘડીએ એના લગ્નના તોરણ બંધાતા હતા પછી બોલું તો શું બોલું માં હવે એના સપના જોવાના વિચાર છોડી દે ઈશ્વરનું નામ લે દીકરા જો સંધ્યા ટાણું થયું હા માં સંધ્યા ટાણું થઈ ગયું છે મારા જીવતર જેવી રાતના અંધકારના ઓળા ઉતરશે અંતરમાં અજંપો વર્ષે અને એ અજંપો ईश्वर नू नाम क्या थी लेवा दे माँ क्या थी लेवा दे अबे अचंपो करे शू वड़वानु दिख रहा ये तो पहुंची गई अशे ना सपनों ना महल माँ राज रानी जेवु राज सुख भोगती अशे अबे तो आगाम नी दिख रही पारका देश ना पति नी पत्नी थई गई बेटा तारे ने ने हवे शू હવે શું લેવા દેવા ભૂલી જા બેટા રાધાને ભૂલી જા હા માં પેડા નવ છૂટ્યા ભવે ભાવ ભેડા નહીં થાય મજબૂત અને ફિટ હોય છે ગુડ મટીરીયલ અરે બેવકૂફ હું એની કાયદેસરની પત્ની છું અને એ ઇડિયટ મારો અણગમતો પતિ છે ટપાલી આવ્યો છે ખાસ કાગળ લઈને કોઈ નથી ભ્રમણા છે
सोडे सड़क वचे सापरी न बांधे रे Thank you.
પૈસા લે તારું મેન તણું બાકી નારણિયા તારી એક્ટિંગ કેવી પડે હો અલ્યા હું એમ કહું છું કે અમે છો આપણે કોઈ ખોટું કરીએ છીએ આપણે થોડો પાપ કરીએ છીએ આપણે તો બે જણાને ફેરા ફેરવી દઈએ પછી જેવો એનો નસીબ આજે તું બહુ સુંદર લાગે છે રાધા તું વિચારતી હશે કે આમ કેમ કહું છું જો રાધા અહીં સેક્સ બાબત પણ લોકો બહુ ફ્રી હોય છે નાવ યુ હેવ ટુ બી ફ્રી હું ભારતથી અમેરિકાની સ્વચ્છંદી આ ચકલી કે નાગી મજા લેવા નથી આવી હું તો પરણીને મારા પતિ સાથે મારું સુખી સંસાર જો આવી હતી તારી દખાત કે નોકરાની થઈને રહેવા નહીં હવે ક્યારે મને હાથ લગાડવાની કોશિશ કરતો નહીં ઓ ડિયર રિલેક્સ રિલેક્સ હું કઈ પડાયો નથી અરે હું તો તારો હસબન્ડ છું હસબન્ડ ક્યાં સુધી મારા તે દુર્ભાગીશ અરે લગ્ન કર્યા પછી તો પતિ પત્ની એકબીજામાં સમાઈ જાય છે રાધા સદાના માટે સ્ટોપ ઇટ વિકી આજ ડાયલોગ તે મને પણ સંભળાવ્યો હતો અને મને મને મધુમાંથી મેડોના બનાવી દીધી એ તું અહીં શા માટે આવે ચાલી જાય તે એમ ને એમ તો નહીં ચાલી જાઉં અને આ રાધાને મારી જેમ રાધામાંથી રૂબીના તો નહીં જ થવા દઉં કમ વિથ મી અધરવાઇઝ આઈ વિલ શૂટ યુ અને એ રાધા જો આમ ભારતીય આર્ય નારીની જેમ રોતી રહીશ ને તો રોતી રોતી જ મરી જઈશ એની કોઈ નોંધ પણ નહીં લે કમ ઓન અને એ રાધા જો આમ ભારતીય આર્ય નારીની જેમ રોતી રહીશ ને તો રોતી રોતી જ મરી જઈશ એની કોઈ નોંધ પણ નહીં લે એ બેસતી નહીં બેસતી નહીં વાલ ટ્યુબ ઉઠશે હવા ભરવા જીવન પંપ વાળો કેમ નહીં આવ્યો હોય એ હવા ભરાવી લ્યો એ તમારી પાસે પંપ જ ક્યાં છે બેઠો છે રાધાની રાધા અહીંયા ક્યાંથી આવવાની એ તો પારકા મલકમાં માલતી હશે અરે શ્યામ હું સમજુ છું રાધા વિના તને ગોટતું નહીં હોય પણ દીકરીની જાત છે કોક દી તો સાસરે જવાની રાધાની માં તને બહુ યાદ કરતા હતા કહેતા હતા કે શામ અમને બધાને ભૂલી ગયો હાલ હાલ એને ઘેરા જઈએ હાલ બાળા મને તો રાત થી ઊંઘ જ નથી આવતી ખાવાનું નથી ભાવતું કોણ જાણે દીકરીનું મોં જોવા ક્યારે મળશે સાવિત્રી બેન હૈયે તરપત રાખ મને જો એક વાર ધણીને પરદેશ વળાવ્યા તે પાછા આવ્યા જ નહીં
અને આખી જિંદગી મને રાહ જોતી મૂકીને ભગવાનને વાલા થઈ ગયા. અરે જીવી માં, સમય બધા ઘા ભૂલાવી દેશે, પણ આ માણો શ્યામ રાધા ગઈ તે દિવસે દિલ્હીમાં પગ મૂક્યો નથી. અરે હવે એ આ પગ મૂકીને શું કરવાનો? જેની હારે એનો જીવ મળ્યો તો એને તો તમે પારકાને હાથ સોંપી દીધી. અરે શ્યામ તો રાધા હારે હાથેવાળો કરીને ઘર માંડવાના સપના જોતો તો શું કરું? એક ભિખારી થઈને મારી દીકરીના સપના જોતો તો? અરે ભિખારી તો માણસ મિલકતથી હોય, મનથી તો માણસ રાજા જ હોય. એટલે શ્યામના મનમાં રાધા માટે વિકાર ભમતો તો? વિકાર ભમતો હોત તો ક્યારનો રાધાને ભૂલવીને ભગાડી ગયો હોત? અરે મારી દીકરીને ભગાડી જનારને હું જીવતો ના છોડું નાદાન છોકરા. મારો હાથ ઉપડી જાય એ પહેલા ચાલો જાય અહીંથી, નહીં તો મારો જીવ લઈ લેશો એમ જ ને? અમે રાધા વિના જીવીને મારે શું કામ છે? ખબરદાર, જો મારી દીકરીનું નામ તારી કાળી જીભથી લીધું છે તો આખરે તારી જાત પર ગયો એમ ને? અરે જેની પાછળ બાપનું નામ નથી, માનો પત્તો નથી, એવા સમાજના કલંક, કોણ જાણે કોના પાપનું પરિણામ હશે તું. ધનરાજમુખી, ખબરદાર, જો મારા અજાણ્યા મા બાપ વિશે એક શબ્દ પણ હલકો બોલ્યા છો તો. રહી રાધાની વાત તો સાંભળી લો. રાધાને હું પ્રેમ કરતો હતો, રાધાને હું પ્રેમ કરું છું અને રાધાને પ્રેમ કરતો રહીશ. આ તમાચો તમે મારા ગાલ પર નથી માર્યો, તમારા પોતાના ગાલ પર માર્યો છે. જો તમે રાધાના બાપ ના હોત તો કાલમાં કાલ હવે એક ઘડી પણ આઈને ઉભું રહેવાય. દાદા, 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 ક્યાંક ભાગી ગઈ હશે કે ભગાડી હશે? મેડોના અને પહેરાવું ઘુગર માળ રે, એ પણ સોન લે મઢાવું તારી શેગડી. અરે રે મારા સાધન ને પાછો આ આપણા મલક ના મારા મેરબાન હાલો આપણા મલક માહો, હાલો આપણા મલક માહો, હાલો આપણા મલક માહો. મને તો ખાતરી જ હતી કે મારા વિના પરદેશમાં તું એકલી નહીં રહી શકે. તારી વાત ખરી છે શા, તારી પ્રીતને પીછાણ્યા વગર હું પરદેશ જવાના મોહમાં અંત થઈ ગઈ હતી, પણ તારા વગર મને ત્યાં ગોઠ્યું નહીં શ્યામ. પણ આવી વાતો કરીને તું પાછી મને છેતરતી તો નથી ને? તે હંમેશા મારા પ્રેમની મજાક કરી છે, પણ હવે તું મજાક કરીશ ને તો મારું જીવું ઝેર થઈ જશે. નહીં શ્યામ, નહીં. હવે તો આપણા મલકમાં રહીને ઘર બાંધશું, એકના હિલોળે ઝૂલશું. શ્યામ, રાધાને પ્રેમ કરું છું અને રાધાને પ્રેમ કરતો રહીશ. હા, તે સાચું જ કહ્યું શ્યામ. હવે બાપુને હું મનાવીશ. અને બાપુ નહીં માને તો? અચ્છા, સિક્કો હમણાં ખબર પડી જશે. બોલ, છાપ કે કાટો? જો બાપુ માની જશે તો છાપ. છાપ! શ્યામ, મને કઈક થાય છે, સાંભળ.
મારા મલક ના છે मलक नी ढेल हो अरे मारा मलक नी ढेल तू लाय 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 जो बनियो तारो ने वो से चाहे ने वो ने काय मारे देवो से
सपना सपना हवे तो सपना ज रही गया राधा। लेशा लग्न वखते राधा ना बापू ने एना भाई बन नारायण भाई आपेलु आ परदेश नु सरनामु बाकी तो रुपया राज रचेलु दर दागिना એ બધી વસ્તુ વાળી જોડીને રાધાના લગ્નમાં વાપરી નાખી। તમે ત્રણે જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બધા પોલીસ ખાતો તમારો આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા માટે તૈયાર રહીશું। તમે ચિંતા ના કરશો માં, હજી એક જગ્યા બાકી છે, એ મને જરૂર મદદ કરશે। साला इंस्पेक्टर चो हूं पीके पटेल, चापड़ा उतारना किस चापड़ा। बोल बताऊं जी साहब, बताऊं जी, मैं जे राधा नो नकली पासपोर्ट बना, चापड़ा उतारना किस तरह। तुम्हें चिंता न करशो, अमे इंटरपोल नी मदद लीधी छे अने तमारो आपेलो सरनामो जो साचो निकळशे ने तो ये गुनेगार आसामी ने पकड़ता वार नहीं लगे। अमे पोलिस तमारी साथे छे। एक मिनट। हेलो, हाँ जी सर, यस सर, हैं ना होए सर, ओके ओके सर, ओके थैंक यू। कमिश्नर साहेब ने कचेरी माथी फोन हतो, તમે આપેલા એ સરનામે એવો કોઈ જ આસામી રહેતો નથી, સરનામું તદ્દન ખોટું છે। તો હવે શું કરવું સાહેબ, તમે જ કઈક રસ્તો બતાવો। હવે તો કોઈ રૂબરૂ ત્યાં જઈને તપાસ કરે ને તો જ। પણ સાહેબ એટલે દૂર, એટલે બધે દૂર કેવી રીતે જવાય? જો તમે જવા તૈયાર હો તો આ પોલીસ ખાતું તમને બધી જ રીતે મદદ કરવા તૈયાર છે, અને વધારામાં પેલા ખૂની ડાકુ ધાડપાડું કાળિયાને પકડાવવામાં તમે ત્રણ જણાએ મને જે મદદ કરી હતી ને તેના બદલામાં હું વ્યક્તિગત રીતે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિને વિનંતી કરીને તમારા માટે અમેરિકા જવાના નાણાંની પણ સગવડ કરી આપીશ। તો સાહેબ હું અમેરિકા જઈશ। हाँ हाँ इंस्पेक्टर पटेल साहेब, तमे एनी बिल्कुल चिंता न करता, एम समझो के एनो आखो अमेरिका नो गुजराती समाज श्याम भाई नी साथे छे। थैंक यू थैंक यू। हाँ श्याम भाई, एटले तो हूँ तमने एयरपोर्ट पर लेवा माटे आव्यो हतो, અને ઇન્ડિયાથી પટેલ સાહેબનો ફોન પણ મારી ઉપર હતો, એમની સાથે બધી વાતો થઈ ગઈ છે, બેસો। તો હવે આપણે મુદ્દાની વાત કરીએ। જી બોલો।
ઠીક છે શ્યામભાઈ, આવતીકાલે અમેરિકાના અહીંના આપણા ગુજરાતી સમાજનો વાર્ષિક સમારંભ છે, જેમાં અહીંના લગભગ તમામ ગુજરાતીઓ હાજર રહે છે. શક્ય છે તમે જેને શોધવા આવ્યા છો એ પાત્રો પણ મળી જાય. પેલી મેડોનાને પાછું હેરોઇનનું ઇન્જેક્શન તો સમયસર આપી દીધું છે. ઓ માય ગોડ, એ તો એને આપવાનું જ ભૂલી ગયો. અરે ફરી એવી ભૂલ ક્યારે ન કરતો, કોણ જાણે એ ગાંડી ક્યારે શું કરી બેસે. પણ તું ચિંતા નહીં કરતી, હું એને હમણાં જ ઇન્જેક્શન આપીને આવું છું. ડોન્ટ વરી. હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ. આજે આપણા ગુજરાતી સમાજ સમક્ષ હું એક એવા કલાકારને રજૂ કરું છું જેને જોઈને કોઈ ચોંકશે અને એના અવાજમાંથી નીકળતું ગુજરાતનું લોક સાહિત્ય સાંભળીને કોઈ હરખાશે પણ ખરું. પ્લીઝ આવો બેન. ગયો રે મણિયાર.
माननीय सज्जनों अने सन्नारियों, आजे आपणी समक्ष रजू थयेला कलाकार ने अहीं सुधी पहोंचाड़वानी तक आपनारा आपणा समाजना बे सभ्योनो आजे हूँ परिचय करावा मांगु छूं। एक छे भाई श्री विक्रम उर्फे विकी साहेब अने बीजा छे श्रीमती ललिताबेन उर्फे लोलिता मैडम। ए बन्ने ने हूँ अहीं स्टेज पर आववा माटे विनंती करूं छूं। प्लीज सर। અને આ છે શ્રીમાન વિકી સાહેબ અને આ છે એમના ધર્મપત્ની મધુબેન ઉર્ફે મેડોના અને આ છે એમના સાસુ એટલે કે વિકી સાહેબના મમ્મીજી। હવે આ ત્રણેયનો પરિચય કરાવ્યા પછી હું આપ સૌની સમક્ષ એક એવા પાત્રનો પરિચય કરાવવા માંગુ છું કે જેની કથા સાંભળીને આપણા સમાજ ઉપર કલંક લગાડતા આ માતા પુત્રને ધિક્કારવાનું મન થાય, એનો બહિષ્કાર કરવાનું મન થાય। અને એ પાત્ર છે અમારા ગામની હસતી રમતી ઉછળતા કૂદતા ઝરણા જેવી માતા પિતાની એક ને એક લાડકી દીકરી આ રાધા। આ રાધાના ભોળા મા બાપની છેતરીને પોતે પરણેલો હોવા છતાં કુવારા હોવાનું નાટક કરીને ફરીથી એની સાથે લગ્ન કર્યા। અરે 5 લાખ રૂપિયા રોકડા 100 તોલા સોનાના દાગીનાનો દાઈજો હડપ કરી ઘરકામ માટે નોકરાણી તરીકે લઈ આવ્યો। દેશમાં આના માતા પિતાને પૈસે ટકે પૈમાલ કરી નાખ્યા। અરે આઘાતને કારણે એના પિતાનું અકાળે મૃત્યુ થયું। રાધાની માં નિરાધાર ગરીબ વિધવા બની અને આખા કિસ્સાનો ન્યાય કરવાની અને આ વિક્રમને આકરામાં આકરી સજા કરવાની અહીંયા બેઠેલા આખા સમાજને હું વિનંતી કરું છું। હા હું વિનંતી કરું છું। Hey!
मारी ने मारी बेन इन तारा पर करेला पत्ता जुल्मों नो बदलो ले ले मारी काली नागन ने मार ले ले श्याम ने उतरी राधा मैंने ले चल अपना मलक मा राधा तू मारी राधा हूँ तेरे लेवा जावे छु राधा हालो हालो अपना मलक मा